હવે તમારી સમક્ષ આટલા દડાહીને આટલા મહિનાથી તમે સાંભળતા આવેલા હે મોજીલો માધુ બધાએ થઈ ગયેલું હે કે મોજીલો માધુ પણ મોજીલો માધુ નહીં હવે તેની રાબ કાઢ્યું મોજીલો માધુ કાં જાગતી રહ્યો ને હવે મામો માધુ આવેલો હે જાલ્યોદ વાળો દાહોદ વાળો સંજેલી વાળો ની રાબ કાઢ્યું તે બધા મનખુને મારા રામ રામ જય સંતરામ મહારાજ ને જય મહારાજ બે કેસેટની સફળતા બાદ ત્રીજી વખત તમારી સમક્ષ આ હાસ્ય સાહિત્ય લઈને હું મિત્રો અને મારા ચાહકોને માધુસિંહ ઝાલા ભરોડિયાના જય મહારાજ જય મહારાજ જય મહારાજ. મિત્રો, ખરેખર કવિઓ તેમના હૃદયમાં આ કંઈક કહેતા હોય ત્યારે તેમનું પોતાનું અનુભવેલું જ હોય છે. અને એક કવિએ તો કંઈક ઊંચી વાત કરી છે કે હું મારી હાર પર હસતો રહ્યો, હું મારી જીત ઉપર હસતો રહ્યો. આ હા, હું મારી હાર પર હસતો રહ્યો, હું મારી જીત ઉપર હસતો રહ્યો. ફૂલ કેરી સૈયા સમજી હું અંગાર પર હસતો રહ્યો. પણ એ મુસીબત જરા દાદ તો દે આ જિંદા દિલી ને, એ મુસીબત જરા દાદ તો દે આ જિંદા દિલી ને, તે ધરી તલવાર તો હું ધાર પર હસતો રહ્યો. બહુ ઊંચી વાત કહેતા હોય છે કવિઓ. મિત્રો, કોઈ પણ ઉમેદવાર ચૂંટણીમાં ઉભો રહ્યો, ચૂંટણીમાં ઉભો રહ્યા પછી જો જીતી જાય અને જીતી ગયા પછી તેનું સરઘસ નીકળે, એના ચાહકો એના જે ટેકેદારો હોય એ સરઘસ કાઢે ને પછી એ સભા ભરાય અને સભા ભરાય પછી આભારના બે શબ્દો બોલે. તમને લગભગ ગમે ત્યાં જોતા હશો, અત્યારે તો ચૂંટણી પદ્ધતિ ચાલુ છે. કેટલાય વર્ષોથી બાપા વડ્યા વડ ઝઘડ્યા ઝઘડ કુદ્યામ કુદ બધું જ થાય અને બધા જ આનંદનો જો આનંદ હોય તો આ ચૂંટણીમાં એકત્રિત થઈ ગયો છે. તો જીતેલો નેતા કંઈક બે શબ્દ બોલે કે ભાઈ તમે મને મત આપ્યા, તમે મારા માટે આટલો ટેકો આપ્યો, તમે મને ચૂંટી લાયા, મને ગાંધીનગર સુધી પહોંચાડી દીધો, એવો આભાર વિધિ કરે. પણ હારેલો નેતા, હારેલો નેતા કોઈ દિવસ કાંઈ બોલતો નથી, કારણ શું મોઢું લઈને બોલે. પણ હારેલા નેતાએ કોઈ દિવસ આવું ભાષણ કર્યું તમે સાંભળ્યું કે તમે મને તોડાઈ નાખ્યો, એ કઈ વોટ ના આપ્યો અને મને ઘર ભેગો કરી નાખ્યો, મને બે ચાર વીઘું હતું તે ઊંચું મૂકી દીધું મેં અને નવરો થઈ ગયો. નહીં, જીતેલો જ નેતા, અને એ જીતેલો નેતા જ કંઈક કહેતો હોય. પણ હારેલાનું જીતેલો બે જયારે આ એક રે કે ક્ષમા કો દેખ મેરે દિલ કો જલાને વાલે, ક્ષમા કો દેખ મેરે દિલ કો જલાને વાલે, ખુદ હી જલ જાતે હૈ ઔરોં કો જલાને વાલે. એક છોકરો વાંબાવાડિયામાં કેરી તોડવા બેઠો, છો નો માનો, વાંબાવાડિયામાં કેરી તોડતો હતો અને ખેતરનો માલિક આવી ગયો એટલે છોકરાને જોયો, બે એક ધોલ ધાપટ કરી, ચાલ ચાલ તાર બાપુ જોડે હેડ, અત્યારથી ચોરી કરવા શીખ્યો છો, તાર બાપુ જોડે હેડ ચાલ. મારા બાપુ જોડે શું કરવા કે છે, જોડે ના બાપ રિવાય હોતે છે, વિચાર કરો હે, પછી કઈ વાત રહી યાર. એ તો ઠીક છે, પણ ચાર માળનું બિલ્ડિંગ, આ વાત છે ચિંગુસ માણસની. ચાર માળના બંગલા ઉપર રહી નીચે એને નજર કરી બંગલાના માલિકે કે પાયલી જેવું કંઈક પડ્યું છે, લાઈન લઈ આવું. રોટેન રોટેન બીજે માર આવ્યો, તાર 50 પૈસા જેવું દેખાયું, છે તો 50 પૈસા કે પરિચય છેલ્લે માર આવ્યો અને જોયું તાર તો રૂપિયો, હા 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 રૂપિયો છે કે, પણ હામેથી કોઈ બાય પાણી ભરીને આવે છે અને એ લઈ લે છે, એના કરતા લઈને પગથિયા ઉતરવા જઈશ તો ઉપાધી થશે. અગાશી ઉપરથી કુદકો માર્યો, પડ્યો સીધો પેલા રૂપિયા ઉપર. પણ મિત્રો, ખરેખર રૂપિયો નતો, કોકા કહેલો કોલાનું ઢાંકણું હતું અને એ કોકા કોલાના ઢાંકણામાં પગની ઢોંકણી ખસેડીને બેઠો. એની જોડે કંઈક તમે આશા રાખો કે લો એમને 10 રૂપિયા લખાવો, લખાવે કે માયાબળી મોહિની જેના વજરના ગાળા, માયાબળી મોહિની જેના વજરના ગાળા, હાંગો કે હલવાણા કંઈક ચડ્યા કંઈક પાળા. કવિએ પછી આ લખી નાખ્યું. એટલે મિત્રો, હાસ્ય મારા તમારા દરેકના જીવનમાં
हास्य आवे छे, करुणता मां पण हास्य आई जाय छे, करुण वातावरण होय तेय तमने पण हास्य मळे, अने कवियो अमारा जेवा हास्य कलाकारो एमांथी ज हास्य होता होय। पंचमहाल नी अंदर हूं गयो तो, अब पंचमहाल नी अंदर तेना एक नेता चूंटेला, अने तेय स्मशान नुं उद्घाटन करवा माटे तेमने इनवाइट कर्या हता, आमंत्रण आपवामां आव्युं हतुं तेना जता एक गामडामां। अब ये पंचमहाल ना नेता भाषण करे छे एमनी भाषामां, जे मैं आगर अगौ पण कह्युं हतुं, मैं तमने के वातड़ी विकताड्युं पंचमहाल तरफनी वात छे। तो ए भाषण करे छे पंचमहाल ना जे बनेला नेता, गामना डोकरा डोकरियो नांडला पोहरिया तथा बधुं मनखुं, तमो मने चूंटणी में जीतावीने गांधीनगर पहोंचाड्यो, एत्रे हूँ तमारे आपड़ा गाम में आवेलो हे, आपड़ा गाम में के नामनी गाड़ी नहीं आवे त्रे नी राब काढूं, केतरी गाड़ियों आवे के आपड़ा गाम में के, आपड़ा गाम में रोड न तो ते पथरा नखाई रोड बनाई नाखे नी राब काढूं, केतरो लांबो के, आपड़ा गाम में की पानी टाँको नहीं मड़े त्रे टाँकी बनावी राखी त्रे के घर घर सकली नी राब काढूं के, पण एत्रु के आपड़ा गाम में महाड न तो त्रे बनाई नाख्यू, एत्रे आ महाड़ नुं उद्घाटन करवा तमो मने बोलाव्यो, एत्रे मारे बीजू कई कहेवानुं नहीं, पण आ महाड़ कोई दर खाली नहीं पड़वू जोईए के। महान कहता एने जीवता कहर कई मुकवाना था, पण पछी आज मामानी बीजी एक श्रीप कांके चाहक मित्रों नुं एवुं छे के मामानुं वधारे, आ बधा चार पांच मामा वडोदरानुं प्रवासमां आया था, तो वडोदरानुं वर्णन करे छे, ए लोको आगर आगर चाले छे अने पाछळ हूँ छुं, हूँ विचार तो करू छू का हूँ वर्णन करे छे एमनी भाषा में। आदिवासी मित्रों रूपल्या वडोदरा शहर के नी राब काढ्यो, जो बाहर तो खरा की हा 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 के हा गोढो मुकेल्यो, गोढा पर बैठेला है कोई, ताके तने हूँ खबर के, हूँ तो अँ दह वर्ष रहू के खबर है, तो गोढा पर बैठेला है तो सयाजी राव गायकवाड बापू है के खबर तेन के, अने हा तो के बहु के बहु मोटा राजा हती लान ते तो आखा वडोदरा वाला इन बहु मान के बापू ने की सयाजीराव बापू, पण हवे ते तो ठीक पण साल के कमाटी बाग भाड़वा जाइए के, कमेटी बाग जोवा गया तही पाछा वर्णन करे छे आ कमेटी बाग के, आनी अंदर तो बधा जनावर रहे के, वाघ रे अने वाघ तो खबर थी नहीं, वाघ तो मोटा पांजरा में घाले तरे के, बाकी बाहर काढ़े तो के भोक्का काढ़ी नाखे नी राब काढ़ी के, वाघ रे सिंह रे शियाड़ रे ने हरण रे ने बधा केतरू रे, अने एक वांदरो तो एतरो मोटो के मनखू जाने के उभो है, एतरो मोटो वांदरो के, अने आ भाड़े पछी हा के हवे साल्यो के बस स्टेन्डे जाता रही के, बस स्टेन्डे आया, बस स्टेन्ड थी पछी पाछा कारवणवाड़ी बस में बैठा, कारवण उपड़े मारे कारवण ज जवुं हतुं, त्यां आगर पाछा संत नटू भगत कारवणवाड़ा जे खरा त्यां आगर दर वर्षे बापू ने तही मोटो मानव भंडारो भराय छे, आ नटू भगत ने तही गया तही बधा बहु माणसो जम्मा बैठेला, त्यां लोको जम्मा बेहे छे एनुं वर्णन करे छे। रूपला भाड़ तो खरो के, हा 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 केतरो मोटो मांडवो बांधेलो ने केतरा बधा मनखू जमी रह्या के, सोकड़ी वाला लाडवा बनावेला है ने नानला नानलू कई खतेलू, बीजू कई केतरो बधुं के हतेलू, पसे के स्टेज बनावी लू, त्या बधा मनखू बैठेला के कोई ढोलको वगाड़े, पासो एक पेटी वगाड़े, मंजीरा डोकरो वगाड़े, तेरे हूं के मंजीरा तू वाड़ी रहू के, ये मंजीरा वाड़े तेरे पासो प्रधान काको के नाम के कारसनो के, पर मंजीरा वगाड़े जाने डासू तोड़ी नाखे हमने केव वेखला के वा बधा मंजीरा वगाड़े के, एमनी भाषा नी अंदर वात छे मित्रो। पछी तई थी पाछा हेड्या तारे एक पत्र लखे छे पंचमहाल नी अंदर, अने पत्र लखे छे ए पत्र नू वांचन शब्दो तमे जो बधा गुजराती पर उच्चारण एमणी भाषा नू, अने आ पत्र मैं बनाव्यो छे मित्रो। मैं पहला ही कह्युं तुं के मुझे मेरी मस्ती कहां लेके आई, जहां मेरे अपने सिवा कुछ नहीं। आ पत्र वांचे छे डोकरा डोकरी नांडला पोहरिया तथा मारा भाई बहन ने बधा के, मारे कहवा इतर के आपड़े गाम में के हूँ पहली बार कागर लख्यो मारा डोकरा ने बधा हारू हशे, अहीं मारी पोहरी मांदी थी गेली झाडा उड़ती थी गेला, इतर मटी गेला है, पण बीजू कहीं कहवा नहीं, पण अहीं मक्की खोटी इतर हम बाजरीना रोटा खाई रहे हैं के, तमोने लखवान्यू की मक्की लेने डोकरा ने तई मोकली देव तो हूँ ढींगला पैसा मोकलाई दें के जेतरा थे, अहीं बधा मजा में है मने कंट्राक्ट ने नौकरी मिली गई, इतरे चिंता करवानी जरूर नहीं,
ડોકરા ડોકરી બધાને મારા જય માતાજી લખે તને તારો પહોર્યો રૂપ લ્યો ગે આ કાગર એ દરેકની ભાષાનો દરેક દરેકના પ્રવાહની જુદી જુદી ભાષા હોય અરે આ તમે કપડાની બાજુ જાઓ તો કપડાની ભાષા જુદી અલ્યો કે રામ રામાયણની ખબર હતી તો કે શું હ રામાયણમાં રામ હતે સીતાજીને બીજે દાડે પાછું બેહવાનું હ ગાદી ઉપર અયોધ્યાની હવે ગાદી ઉપર બેહવાનો ટાઈમ થઈ ગયો હ પણ પાછો કઈ કહી દી હાય હ કે મારો વસન આલી દો કે વસન મોજો ભાઈ કે મારો ભરત ગાદી બેહેન પાછો રામ હતે વનમાં જાય કે આવો ભાઈ પાછો એમને તો લઠ્ઠો પર્યો આયની ભાષા પંચમહાલની બાલાસિનોર સાહેબની ભાષા પંચમહાલની ભાષા જુદી 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 દરેકની ભાષા હોય અને એમાંથી અમુક વખતે જોક્સ મળે છે મિત્રો એ વાત હવે વાત બીજી આવી સાહિત્યની પણ થોડી વાત કરીશું કે ટ્રેનની અંદર ત્રણ જણા મુસાફરી કરે છે હવે આ સાહિત્ય હાસ્ય છે ત્રણ જણા મુસાફરી કરે એમાં એક જણો કે છે બોલ કે છે રેલવે ખોટી કેમ કરે છે પેલો કે મને કારણ ખબર છે તકે શું ખબર છે કારણ કે વધારાની ટ્રેનો દોડાવે છે ને વધારાની ગાડીઓ દોડાવે એટલે કે છે રેલવે ખોટે જ કરે ને તો બીજો કે એટલે નહીં ખોટ કરે એનું કારણ બહુ બીજું છે તકે શું આ બધા મફત મુસાફરી કરે ને એટલે તા ત્રીજો પાછો બોલે છે ત્રીજો કે હું કારણ બતાવું તો કે શું ચેકિંગ આવશે પોતે જ ટિકિટ નહીં લેતા નાખા હિન્દુસ્તાનની વાત કરે અને સલાહકારની તો ખોટ જ નહીં આપણા ગુજરાતમાં શું હિન્દુસ્તાનમાં ભીખુદાનભાઈ એક વખત સરસ વાત કરી હતી કે મુંબઈમાં કોઈને ટાઈમ નહીં અને અમારા ગામડામાં કોઈ કામ નહીં નવરી બજાર હાવ પણ ગલ્લે ઉભા હોય ચૂટકીઓ ખાતા હોય છાપું બારોબાર બીજાનું વાંચે અને પાછો શું કે દેવ ગોવડા રાજ નહીં ચલાવી શકે હું તા તને બોલાવશે તું તારું ઘર હંભાર હારો મારો એક લેંઘો સીવડાય ખાડો વગર ફોરો છું તો સંપલ લાવી દે જો તને કહું બીજાની ચિંતા ના કરીશ એક જણાને મેં કીધું યાર મારા ઘરમાં તો ઉંદેડા બહુ ને કર્યા દો છું મને કે હાપ રાખો હાપ અમને બહાર કાઢવાની વાતો કરેલો સલાહકારોની તો ખોટી જ નહીં યાર આ હિન્દુસ્તાનમાં સલાહકારો એટલા બધા એટલે વાત જ જુદી એક શિક્ષકનું ખીચું કપાયું શિક્ષકનું ખીચું કપાયું અને શિક્ષકે પેલા પકડી પણ પાડ્યો મારું ખીસું કાપોસ પછી આમ જોયતા કે મેં તો તને ભણાયેલો હા સાહેબ કે હું તમારી જોડે જ ભણેલો ને મારું ખીસું કાપવાનું કે તમે સાહેબ મને ભણાયો તો જ કઈ તમારા ક્લાસમાં જે છોકરા ભણ્યા છે આ જ ધંધો કરસ રહેલો ને કિરીટ ને ગોવિંદો ને પાછલા ડબ્બામાં એ જ ધંધો કરીએ રહ્યા હમણાં ભેગા થઈ છે કે વિચાર કરો એ એટલે શિક્ષણમાં એક છોકરાએ એક છોકરાને પ્રશ્ન કર્યો સાહેબે કે કિરીટ એવી કઈ વસ્તુ બનાવી આપણે કે જે જેના માટે બનાવી છે એના ઉપયોગમાં ઓછી આવે છે એના કરતા બીજા ઉપયોગમાં વધારે આવે છોકરો ઉભો થયો સાહેબ હું કહું હા કે સાહેબ કહું ફૂટપટ્ટી ફૂટપટ્ટી કેમની તો કે સાહેબ એ માપવા માટે બનાવી છે અને તમે મારવામાં ઉપયોગ કરો છો આજકાલ છોકરો બહુ તૈયાર એક ઉપાધ્યાયની વાત એ ઉપાધિ વાળો જે છોકરો છે ઉપાધ્યાયનું નામ છે ખોદી ઉપાધિ જ કરતા હોય એ આખો વર્ગ જુદો એ વર્ગ આખો જુદો છે જેને ઉપાધિઓ કરવાની દાદત હોય ઉપાધિ કેવી રીતની કે ગાયનો બહુ ગાગા કરે એટલે એનો બાપ છે ને ચૂના વિચારવાવાળા એનો બાપ કે બેટા
આ કઈક થોડુંક ભજન ભજન ગાવાનું રાખ. ભજન ની અંદર એટલી તાકાત છે કે હજારો 500 વર્ષ પહેલા જે કે છે ભજન ની રચનાઓ થઈ છે અને એ જ મીઠું લાગે. ગાયન આમ શું ગાસતું બેટા ડિસ્કોના જમાનામાં? ત્યાં કે તમે કહો તો હું ભજન ગઉં, મને શીખવાડન પપ્પા ભજન, તો હું ભજન ગઉં. જો બેટા કે છે હું તને એક સરસ ભજન શીખવાડું, તારે ભજન જ ગાયા કરવાનું, બીજી મગજ મારે જ નહીં, એટલે એની અંદર તારી ઇજ્જત વધે. પેલા છોકરાના મનમાં એમ કે ભજન ગાવાથી છે ઇજ્જત આપણી વધતી હોય તો આપણે ભજન લલકારીએ એમ શું? પછી આ વાણે ભજન એ ખોદી કાઢીને ડોહાય શીખવાડ્યું અને આ ભજન ગાય છે. જુનુ રે તયું રે દેવા, જુનુ તો થયું, મારો હંસ નો નાનો ને દેવા, જુનુ તો થયું. હવે આ લીટી હોદી તો વાંધો ના આવ્યો, આ લીટી હોદી કોઈ ટેન્શન ના થયું, પણ જો થઈને પસાર થતો હતો એક મકાન આગળ થઈ અને અહીંયા બીજી લીટી સ્ટાર્ટ થઈ. જોગ સંજોગ જેને કહેવામાં આવે છે, જોજો તમે, આને તો સ્વપ્ને વિચાર નહીં, બીજી લીટીનો જો ઉઠાવ થાય છે. તારે ને મારે હમસા, તારે ને મારે અમસા, પ્રીતા મંદાની. તારે ને મારે હંસા પ્રીત બંધાણી, આજ વાત જો કરીને એક કાકા ડફણો લઈ નેકર્યા, પેલાનો બળદોડ તોડી નાખ્યો. હંસા મારી કે તને ચારે ભેગી થઈ ને એને પ્રીત બંધાઈ. એટલે આવું છે ટૂંકમાં. અને ગાવાના ગીતોના શબ્દો ઉપર બહુ આધાર રાખે છે ને. ટૂંકમાં ગીતોના શબ્દો તમે નહીં જોતા ઘણી વખત કે આ બહેનો અમુક વખતે જયારે લગ્ન ગીત ગાય, હું તો ઘણા લગ્ન પ્રસંગોમાં જોઉં ત્યારે હું માર્ક કરતો હોય, હું એ જ વિચાર કરતો હોય કે આ કેમના ગીતો, કઈ કઈ જગ્યાએ પહોંચ્યા આપણે, કઈ સાહિત્યની ઝવેરચંદ મેઘાણીની વાતો, ગામડાના હૃદયના ઊંડાણમાંથી નીકળેલા શબ્દો અને એવા લોક ઢાળના લોકગીતોની વાતો કઈ અત્યારે યાર ડિસ્કોના જમાના. એક જગ્યાએ તો હું લગ્નમાં ગયો હતો કે ડિસ્કો બેની ડિસ્કો સાસરિયું ટનાટન છે, લ્યો આ ડિસ્કો બેની શું કરે, ડિસ્કો જ કરે ને પેલા ડિસ્કો કરાવે, બીજું શું. અવારના પોરમાં જ કે લ્યો ઘાસલેટ નું ડબ્બું લઈ આવો, ઘાસલેટ લઈને નીકળ્યા ભાઈ ડબ્બો લઈને, છૂટકો જ નહીં, કારણ કે મારે પોતાને નહીં એટલે મને ખબર ને. અને જાય પાછો કેરોસીન લેવાની લાઈનમાં ઉભો રે, પાછો જતો જતો એની વાઈફ કે ચાર પાંચ ભાખરી ગાલતા જવું ખીચામ, કારણ કે લાઈનમાં ઉભું રહેવાનું ભૂખ લાગશે, લાઈન તોડીને ક્યાંય ઘેર આવશો. અને આ લાઈનમાં પાછો ઉભો હોય અને એમાં પછી ઝઘડો થયો, વચ્ચે આગળ એક જણો ઘૂસી ગયો એટલે ઝઘડો થયો, બધું ટોરું થઈ ગયું, જુડા જુડ. પેલો કે લે છોડો મને, તાકે નહીં છોડીએ, આગળ કેમ ગયો, તાકે હું પોતે દુકાન વાળો છું, હું દુકાન ખોલીશ તા તમે લઈ જશો ને બાપા, શુકરા જોડી નાખ્યો. આ પબ્લિક, આ ભીડ, હે, એટલે દરેક જગ્યાએ એટલે ડિસ્કો કરાવે બેની મિત્રો. પણ ઝવેરચંદભાઈ મેઘાણીની રચનાની વાત જો કરીએ ને, એ તો બહુ ઊંચી વાત હતી. એમણે તો કેવી વાત કરી છે યાર, કે બેનીને તો જે કન્યા છે, અને તમે જોજો કન્યાને શું કન્યા કહેવાય, પણ શું શબ્દ કન્યા માટે લાગે એટલે શું કન્યા થાય, પણ વરરાજાને લગાવજો જોજો, શું વર. પણ બાપા ઘણા વરરાજા સુંવર જેવા બન્યા છે અને જોઈએ છીએ આપણે.
आ गीतोरी रचना एक जनो रेलवे ना पाटा ऊपर पड़ो हुई गयो पोलिस आई अरे उठ क्या हूं तो सही उबदा मार मरवूस के मरवू वारी उभी थी हवे मरवू वारी बे दाड़ा पछी मरजे आज मारी नौकरी से काल पास हूं मरी जाऊ पण आ तो पोलिस खातू बापा फ्याज पकड़ी जो उभो करो सट एन टीफिन नो डब्बो पड़ो डब्बो केम लाव लिया ताके नक्की शू के गाड़ी कदाच लेट आवे बपोर भूख लागे तो हंगात जे भात लेन फरे मरे हंगात भात लेन फरे ये शू मरे मरवा वारा तो मोढ़ा में तुलसी अने खबे खापण लेन फरता हो ये मरे बाप चोरी ना भूरता फेरा फरवा ना रे अने खाली अवाज सांभळे के हालो गायवनी वारे अने तो वरमाळा कटाक लेन कापी ने जा डोट मुके अने तई खपी जाए ए मरे अने एटले ज कदाच कह्युं छे ने के पहाड़ों से टकराए उसे तूफान कहते हैं पर तूफानों से टकराए उसे इंसान कहते हैं उसे युवान कहते हैं मित्रों एनी बात थाय बापा बाकी शेरडी नो भारो होम मूके पछी तलवार वडे झटाक लेन झटको मारे अन पछी बैरानी एम के जोयु भाईडा ना घा एम नहीं शेरडी ना होठाई पेट दुश्मन ना उभो रे दुश्मन होमे झचकाई दे पाड़ी दे तलवार थी पर आ तो मकोड़ी पहलवानी वात यार एटले मित्रों साहित्य गीतो आपने कई कहता जो है अपने समझवानी शक्ति कई जुदी हो पंचमहाल एक डॉक्टर दवाखानु करवा गया एमबीबीएस तैयार थे यार डिग्री मिली गई कला दवाखानु चालू करू दवाखानु चालू करवा माटे पंचमहाल बाजू गया तई एक गामडू एक काका दुकान करता था तई जिनका साहेब तो बैठा टाई बाई पहरी थी आत्मो पछी बैग काका गाम केवड़ू मोटू अरे बापू के गाम तो बहु मोटू है 5-7 हजार नी वस्ती है बहु मैंने खूरे है के किम तके मारे यहाँ दवाखानु चालू करवू छे अरे दवाखानु चालू करवू नहीं साले के दवाखानु हाँ तके किम ना साले हमारे ता कोई मानदो पड़े नहीं के हाँ तो बता मक्की ना रोटा खाए इतरे पड़े नहीं मानदो कोई के पन आवड़ू मुटू काम ने बीमार तो पड़े ने काका अरे नहीं पड़े हूँ कहे नहीं के कोई ने किताब नहीं आवे कहीं जाडे उल्टी कहीं थाए नहीं के हमारे गाम में के कोई दर नहीं थे के अब आ चर्चा वो चलती थी अने एक ठाठड़ी निकली डॉक्टर एम करीन जोयु काका के पेलू कोक मरी गयु ते मरी गयु डॉक्टर हते लो के भूखे मरी गयो કાંઈ સાલ્યું જ નહીં દવાખાનું એટલા તરફડીને મરી ગયેલો કે રોટો મળી કાંઈ નહીં તે મરી ગયો એ જ મરી ગયો તારે રહેવું હોય તો વિચાર કરી દી એટલે આવું છે એક વખતની વાત છે મિત્રો કે જ્યારે સ્વર્ગસ્થ મુકેશજી અને રફી સાહેબ આ રફી સાહેબ અને મુકેશજી બેને ગીતો માટે પ્રોબ્લેમ થયો પેલો કે આ ગીત તમે ગાઓ પેલા કે આ ગીત ગાઓ બહારના વિદેશમાં ગયા છે પ્રોગ્રામ માટે લાઈવ પ્રોગ્રામમાં એટલે ચેન્જ થઈ ગયો ગીતો એટલે મુકેશજીએ એમ કહ્યું કે તમારું સસુરાલ ફિલ્મનું જે ગીત છે કે એ તમે ગાવ કે છે અને તમારું તીસરી કસમનું ગીત હું ગાઉં કે સજન રે જૂઠ મત બોલો તકે આપણે ચેન્જ કરી નાખીએ હવે ઓરિજિનલ ગીતના શબ્દો તમે જુઓ તો મુકેશજીએ જે ગયું છે सजन रे झूठ मत बोलो खुदा के पास जाना है सजन रे झूठ मत बोलो खुदा के पास जाना है न हाथी है न घोड़ा है यहाँ पैदल ही जाना है सजन रे झूठ मत बोलो खुदा के पास जाना है ओरिजिनल गीत मुकेश जी नु અને રફી સાહેબે સસુરાલમાં જે ગયું હતું એ ગીતના શબ્દો બીજા છે બહારો ફૂલ બરસાવો મેરા મહેબૂબ આયા હે મેરા મહેબૂબ
आया है। आ चेंज थी जैसे वो मुकेश जी ना हाथ में बहारो फूल नु गीत आवे अने रफी साहेब ना हाथ में गीत आवे में चेंज थे छे। ये ससुराल फिल्म नु गीत मुकेश जी गाए छे। सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, खुदा के पास जाना है। आखू चेंज थी गयु। अने रफी साहेब आ गीत गाए छे। सजन रे झूठ मत बोलो रफी साहेब गाय छे। अब मुकेश जी ना हाथ में आ गीत आवे छे। बहारो फूल बरसावो मेरा महबूब आया है, बहारो फूल बरसावो मेरा महबूब आया है, मेरा महबूब आया है, मेरा महबूब आया है, बहारो फूल बरसावो। જેનું ગીત બાપા જે ગાય એ જ ખરું, બાકી હું બીજાનો ધંધો કરી લઈને બેસી જઉં તો કોઈ દિવસ કશું બને નહીં, કારણ કે ગીતોમાં પણ એ પ્રમાણે પાછું ભૂજ હોવી જોઈએ। એક વખતે ખાલી મેં મારી વાઇફની સલાહ લીધી હતી, જો કે ઘણી વખત બીતો લઉં છું, લેવી જ પડશે, મને છૂટકો જ નહીં, એટલે એક વખત સલાહ લીધી। સલાહ એવું કશું નહીં, પણ સ્વપ્નું આવ્યું હતું મારી વાઇફનું, કહ્યું મેં કહું રાતે મને સ્વપ્નું આવ્યું હારું ડેન્જર, મને કે કેવું સ્વપ્નું આવ્યું, મેં કહું વાત જ ના કરીશ, સ્વપ્નામાં સ્વપ્નામાં હું રંડયો એવું સ્વપ્નું આવ્યું। તમે રંડાયા? મેં કહું હા। ના રે બાપ, તમે શું કરવા રંડાવ, રંડાવ નહીં હું। તાનું કહેવાનું બંધ કરી દીધું તો મને સ્વપ્નું ના કહેવાય, એને એ જ ખ્યાલ નહીં કે આ કઈ વાત ચાલે છે ને કઈ એ થઈ જાય છે, એ તો ઠીક, પણ એક ડોશી માએ સ્વર્ગમાં કાગળ લખ્યો, સ્વર્ગની અંદર કાગળ લખ્યો કે ભગવાન વિષ્ણુ પ્રભુ જગતના દીના નાથ, હું એક ગરીબ જમાનાની ડોશી છું, મારી આજુબાજુ છોકરો છે એવું કશું છે નહીં, 70-80 વર્ષની ઉંમર બનતું કશું નથી, માટે તાત્કાલિક 1000 રૂપિયા મોકલજો, લિખિતન દુખી ડોશી, સરનામું વિષ્ણુ ભગવાન, નર્ક વાયા સ્વર્ગ, લ્યો નર્કમાં જવું પડે। પછી પેલા ટપાલનું ડબ્બુ આવે ને પોસ્ટ બોક્સ, એમાં નાખ્યું, પછી ટાઈમ થાય એટલે ટપાલી બધું કાઢી જાય, પોસ્ટની અંદર બધા કાગળોની અંદર આ ડોશીમાંનો કાગળ આવ્યો, અને પેલા પોસ્ટમેને આમ કરીને જોયું કે વિષ્ણુ ભગવાન સ્વર્ગ વાયા નર્ક ના બધું, ટપાલી કઈ પહોંચાડવા જાય, છેકો શું જવાનો છે ટપાલી થઈ। એટલે વાંચ્યા પછી નક્કી કર્યું કે આ ભાઈ જૂના જમાનાના ભોળા માણસો, એના કરતા આપણા સ્ટાફ વાળા જ 5-5 ભેગા કરીને ડોશીના મની ઓર્ડર કરી દો, કેસ એટલે કોઈ 10 આલ્યા, કોઈ 25 આલ્યા, કોઈ 15 આલ્યા, જેવી જેવી પોસ્ટ એ પ્રમાણે પૈસા આલ્યા, 700 રૂપિયા થયા અને મની ઓર્ડર કરી દીધો પોસ્ટ ખાતાએ બધા સ્ટાફ વાળાએ। ડોશીમાના હાથમાં આ મની ઓર્ડર આવ્યો, 700 રૂપિયા ડોશીમાએ ગણ્યા, એટલે તરત જ ડોશીમાએ બીજો કાગળ લખાયો કે પ્રભુ તમારું ખાતું તો રેગ્યુલર છે મને વિશ્વાસ છે, પણ તમે 1000 રૂપિયા મોકલાયા હતા, અહીં મને 700 જ મળ્યા છે, 300 પોસ્ટ ખાતું ખાઈ ગયું। કરો વાત હો, બસ પેલો વિચાર કર્યો કે આ ધંધો જ ના થાય, આ ધંધો થાય એટલે આ તકલીફ થાય। આંખે એક વખત આંજણી થઈ હતી, ત્યાં મને ખબર છે આ બધા, એક જણો કે માધુભાઈ લીમડા ને પાના ચોપડો, બીજે દિવસ બીજો આવ્યો તો મને કહે છે કે નહીં પીપરાના મૂલિયા ચોપડો, ત્રીજે દિવસ જણો આવ્યો તો મને કહે છે કે એક કામ કરો સિંદૂર ચોપડો, અને અઠવાડિયાની અંદર આ બધાની સલાહ લઈ તમે નહીં માનો, આંખ જતી રહી ને આંજણી એકલી રહી।